નમસ્તે વિદ્યા મિત્રો, વેલકમ ટુ માજીસા ક્લાસીસ. મિત્રો, આજે આપણે ધોરણ 10 જેમ પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ જેમાં સ્વાધ્યાય 1.2 જોઈ રહ્યા છીએ, જે NCERTના નવા અભ્યાસક્રમ મુજબ છે. મિત્રો, તો આપણે સમય ન બગાડતા શરૂઆત કરીએ. મિત્રો, દાખલા નંબર 1, નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવો. મિત્રો, સૌપ્રથમ તમારે શું કરવાનું, અહીંયા જે આપ્યા હોય સંખ્યા એને તો પહેલાં એકમનો અંક જોઈ લેવાનો. જો 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાય. બરાબર મિત્રો, તો આના અવયવ પાડીએ આપણે. તો 2 ચાલીએ તો 70 દુ 140. હવે 70ના ભાગ પાડીએ તો 35 દુ 70. હવે જે 35ના ભાગ ચાલશે તો 7 5 35. તો બરાબર, હવે 7ના ભાગ ચાલશે? ના. 5ના ચાલશે? ના. તો મિત્રો, આ એના અવયવો પડી ગયા. તો 140ના અવયવ શું પડ્યા? 2 × 2 × 5 × 7. હવે 2ની કેટલી ઘાત છે મિત્રો? 2 ઘાત થશે, કેમ કે 2 વાર છે. × 5 × 7, આ વિદ્યા મિત્રો આપણો જવાબ બન્યો. આ એનો શું થયો? અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખ્યા. એવી જ રીતે 156ની વાત કરીએ મિત્રો, તો 156ના અવયવ પાડીએ 2 વડે. પહેલાં ભાગ ચલાવીએ. મિત્રો, 78 દુ 56 થશે. હવે મિત્રો, 78ના ભાગ પાડીએ તો 2 ચાલશે, જે 2 × 7 × 2 = 6. બરાબર, વધ્યા 1 39 દુ 78. હવે મિત્રો, 39 × 13 = 39, તો 13 × 3 ચાલ્યા. હવે આ એના અવયવ પડી ગયા મિત્રો. તો 156ના અવયવ શું આવ્યા? 2 × 2 × 3 × 13. તો 2 કેટલી વાર છે? 2 વાર. તો 2 × 2 × 3 × 13, આ એનો મિત્રો જવાબ થયો. ત્યારબાદ જોઈ મિત્રો ત્રીજો સમ, જેમાં 38 5 આપેલા. તો હવે મિત્રો આપણે એને શું 3 વડે ભાગ ચલાવીશું. તો જુઓ, 5 × 2 = 7, 7 × 8 = 15, 15 × 3 = 18, 18 × 3 વડે ભાગાય, 6 × 3 = 18. બરાબર, આ જ સરવાળા કરવાની ટ્રીક છે. તો 3 વડે ભાગ ચલાવીએ તો મિત્રો, અહીંયા 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા ભાગાકાર કરીએ. 38 5 ને 3 વડે ભાગ ચલાવો તો 3 × 1 = 3. બરાબર, હવે 8, ચલો 3 × 2 = 6, 2 × 2 = 3, 7 = 21, અહીંયા 7, અહીંયા કેટલા આવે? 1 × 3 = 15, તો શું આવશે? 1275. હજી મિત્રો 3 વડે ભાગ ચાલશે તો ચલાવી જોઈએ. 3 × 4 = 12. બરાબર, હવે 3 × 2 = 6, 1 વધ્યો અને બાજુમાં 5 છે, 3 × 5 = 15. ચલો હજી 3 વડે મિત્રો ભાગ ચાલશે, જોઈ લો. 5 × 4 = 9, 9 × 10 = 11, તો ના ચાલે. હવે 5 વડે ચલાવો તો 5, ચલો 8 × 5 = 40, અહીંયા 5 થઈ ગયા. ચલો હજી, હા, 17 × 5 = 85, તો આ એના શું થઈ ગયા? અવયવ થઈ ગયા. 3 × 3 = 5 × 5 = 17. તો 38 5 ના અવયવ શું થયા મિત્રો? 3 × 3 × 5 × 5 × 17. તો 3 કેટલી વાર છે? 2 વાર. તો 3 નો વર્ગ. 5 કેટલા વાર છે? 2 વાર. તો 5 નો વર્ગ × 17, આ આપણો વિદ્યા મિત્રો જવાબ થયો. હવે મિત્રો જોઈએ આપણે ચોથો સમ, 5005. તો મિત્રો આપણે સૌપ્રથમ 5 વડે ભાગ ચલાવીએ તો 5 × 1 = 1000. બરાબર, હવે મિત્રો આના શું કહીશ? 6 વડે 5 થી પછી કઈ આવે છે? અવિભાજ્ય સંખ્યા 7. તો 7 વડે ભાગ ચલાવીએ તો 1000 ને આપણે અહીંયા રફ કામ કરીએ મિત્રો. 1001 ભાગ્યા 7, ચલો 7 × 7 = 7, 3 વધ્યા, ઉપરથી 0 ઉતાર્યો. બરાબર, 7 × 7 = 28, 7 × 7 = 28, તો અહીંયા 2 × 1 = 1, 7 × 3 = 21. બરાબર, 143, 7 × 143 કરો તો 1001 થાય. હવે મિત્રો ચલો અહીંયા તો 7 ભાગ ના ચલાવે, 11 ચલાવવો પડે. તો 11 × તમારે શું કરવાનું? 13 કરવા પડશે. ચલો 11 × 13 કરશો એટલે શું થશે? ચલો જોઈ લઈએ, 11 × 1 = 11, તો અહીંયા 1. બરાબર, અહીંયા 3 વધ્યા, 11 × 3 = 33, તો આ આપણો જવાબ બની ગયો. તો આના આવે 5, 7, 11, 13. તો શું આવે? 5000. અહીંયા લખીએ વિદ્યા મિત્રો, 5005ના અવયવ મળે આપણને 5 × 7 × 11 × 13, આ આપણો મિત્રો જવાબ બન્યો. હવે વિદ્યા મિત્રો તમારે 5મો સમ જોવાનો છે.
તો પાંચમા સમમાં તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, હવે જો 74 29 સંખ્યા આપી છે તો અહીંયા 2 વડે ચાલશે? ના, 3 વડે, તો 3ની ચાવી શું હતી? બધા અંકો વડે ભાગવા જોઈએ સરવાળો. તો ચલો 7 9 9 4 બરાબર, 9 2 18 18 4 કેટલા થયા? 18 ને 4 22, તો 3 વડે ના ભાગી શકાય ને. તો હવે 5 વડે એકમનો 5 અથવા 0 હોવો જોઈએ, એ ના ભાગાય. 7 વડે ભાગી જુઓ, તો મિત્રો 7ની ચાવી વડે ત્યાં ભાગવાનું, તો ની ભગાય. આ મિત્રો એવી સંખ્યાઓ છે જે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. બરાબર, 17 વડે ભાગીએ પહેલાં 74 29ને 17 વડે ભાગીએ તો 68. તો અહીંયા વિદ્યા મિત્રો ચલો 4માં યાદ ના જાય તો 4 14 14 62 વધ્યા અહીંયા 2. તો મિત્રો હવે અહીંયા 2 17 3 51 અહીંયા 1 અહીંયા 1 9 17 6 119 તો 0. તો મિત્રો ભાગ પડ્યા કઈ કઈ સંખ્યા? 17 × 437 437 નો ભાગાકાર 19 સાથે કરીશું, તો 19 એકા 19 19 2 38 તો અહીંયા 19 2 38 બરાબર. ચલો 43માં યાદ જાય તો 5 અહીંયા 7 છે, 19 19 37 19 37 57 તો 0. તો કયા કયા ભાગ પડ્યા? 19 અને 23. તો મિત્રો આ એનો જવાબ થયો, તેવી અવિભાજ્ય સંખ્યા છે. તો 74 29ના અવયવ પડ્યા 17 × 19 × 23, આ આપણો મિત્રો જવાબ બન્યો. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, જે સ્વાધ્યાય 1.2નો બીજો દાખલા લઈને આવીશું. જય હિન્દ, જય ભારત. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.